અડાજણપાલ રોડ પર આવેલા સંત તુકારામ સોસાયટી વિભાગ 6 ના મકાને નિશાન બનાવી તસ્કરો મકાનમાંથી રોકડ મોબાઈલ સહિતની મત્તા મુકેલ પર્સ ચોરી કરી ભાગી છૂટ્યા હતા. અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણપાલ રોડ ખાતે આવેલ સંત તુકારામ સોસાયટીમાં રહેતા બેલાબેન સોની નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓના મકાનને અજાણ્યા ચોરી સમયે નિશાન બનાવી ઘરમાં ઘૂસી રોકડા રૂપિયા તથા મોબાઈલ મુકેલ પર્સની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. હાલ તો બનાવ અંગે અડાજણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત. વરાછા એકે રોડ ખાતે આવેલ ફૂલ માર્કેટ પાસે અજંટા ડાયમંડના એમ્બ્રોઇડરી ખાતામાંથી તસ્કરો લાખોની મત્તા ચોરી ભાગી છૂટ્યા હતા. વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછા એલએચ રોડ ખાતે રહેતા વિપુલ કુકડિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે એકે રોડ ફૂલ માર્કેટ પાસે આવેલ અજંટા ડાયમંડમાં એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવે છે અને તેઓના કારખાનાને અજાણ્યા ચોરી સમયે નિશાન બનાવી કારખાનામાંથી 1.55 લાખની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. હાલ તો બનાવ અંગે વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત. સરથાણા ખાતે આવેલ સેલિબ્રેશન હોમ ખાતે ગયેલા યુવાનની કારનો કાચ તોડી તસ્કરો લાખોની ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. સરધાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા ખાતે રહેતા ભરત કાનાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે પોતાની કાર લઈ સરથાણા ખાતે આવેલ શ્રીવાંતા રેસિડેન્સીની બાજુમાં સેલિબ્રેશન હોમ ખાતે ગયા હતા, જ્યાં કાર પાર્ક કરી કામ અર્થે જતા અજાણ્યા ચોર ઈસમોએ તેઓની કારને નિશાન બનાવી કારનો કાચ તોડી તેમાંથી રોકડ મુકેલ 4 લાખની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. હાલ તો બનાવ અંગે સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત. સરોલી ખાતે આવેલ શ્રી કુબેરજી એમ્પાયરમાં દુકાન ધરાવતા ઠગ વેપારીઓ લાખોનો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયાનો આપી દુકાન બંધ કરી દીધી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સિટીલાઇટ ખાતે રહેતા જયકુમાર અગ્રવાલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પાસેથી સરોલી ખાતે આવેલ શ્રી કુબેરજી એમ્પાયરમાં દુકાન ધરાવતા ઠગ વેપારીઓ જેમાં ઓમપ્રકાશ અગ્રવાલ અને સંદીપ કુમાર અગ્રવાલનાઓએ 67 લાખથી વધુનો માલ ઉધારીમાં લઈ જઈ તેના રૂપિયા ન આપી દુકાન બંધ કરી ભાગી છૂટ્યા હતા. હાલ તો બનાવ અંગે પુણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત. સરદાર માર્કેટ પાસેથી બાઇક લઈ પસાર થતા યુવાનની બાઇક આગળ આવી ઝઘડો કરી મોબાઈલ ચોરી અજાણ્યો ભાગી છૂટ્યો હતો. પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પર્વતગામ ખાતે રહેતા કલ્પેશ કેરીવાલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે બાઇક લઈ સરદાર માર્કેટ પાસેથી પસાર થતો હતો ત્યારે એક અજાણ્યો ઈસમ ગાડી આગળ આવ્યો હતો અને ખભા પર હાથ રાખી ઉંમરનો લિહાઝ કરું છું નહીં તો મારી દેત તેવું કહી જતો રહ્યો હતો. જોકે તેણે તે જ સમયે શિફતપૂર્વક મોંઘો દાટ મોબાઈલ ચોરી લીધો હતો. હાલ તો બનાવ અંગે પુણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત.